જૂનાગઢ સિવિલથી સ્મશાન ભૂમિ સુધી આંકડાની માયાજાળ. જૂનાગઢ સ્મશાનમાં દરરોજના કોરોના ગાઈડલાઈન મુજબ બે આંકડામાં મૃતદેહનો થતા અંતિમ સંસ્કાર સરકારી ચોપડે, મૃત્યુનો આંક શૂન્ય. સમગ્ર વિશ્વ સહિત દેશ અને રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે, ત્યારે આ સંક્રમણનો વ્યાપ હવે ગામડાઓ સુધી પણ પહોંચ્યો છે. કોરોના વાયરસ સંક્રમણના પહેલા તબક્કામાં લોકો પોતાની જાતને સુરક્ષિત કરવા ગામડાઓ સુધી પહોંચ્યા હતા, પરંતુ આ વખતના સંક્રમણમાં કોરોના વાયરસ ગામડાઓમાં પણ હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા ગણતરીના દિવસોમાં લોકોમાં જાગૃતતા આવે તેમજ સારી માહિતીથી માહિતગાર થાય તેવું આયોજન કરવું જવાબદાર તંત્રની પ્રાથમિક ફરજ છે, પરંતુ આનાથી વિપરીત જૂનાગઢનું વહીવટીતંત્ર દોડી રહ્યું છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડા વાસ્તવિકતાથી સદંતર વિપરીત છે. છેલ્લા ગણતરીના દિવસોમાં વહીવટીતંત્ર કોરોના વાયરસ સંક્રમણથી મૃત્યુનો આંક શૂન્ય બતાવી રહ્યું છે, જ્યારે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગણતરીના દિવસોથી મૃત્યુ આંકમાં ઉછાળો આવ્યો છે. રોજ બે આંકડામાં કોરોના સંક્રમણ સંદર્ભે સરકારની ગાઈડલાઈન મુજબ મૃતદેહનો અંતિમ સંસ્કાર જૂનાગઢ સોનાપુરી સ્મશાન ખાતે થઈ રહ્યા છે. સાચા અર્થમાં લોકોની જાગૃતિ અને સુરક્ષિત કરનાર તંત્ર જ કોઈ ભેદી કારણોસર આંકડાની માયાજાળ ગૂંથવામાં ગળાડૂબ છે. સ્થાનિક વહીવટીતંત્રના ક્લાસ વન અધિકારીઓથી લઈને નીચલા વર્ગના કર્મચારીઓ કોઈ મૃત્યુના આંક સાચા કહેવામાં લાજ કાઢી રહ્યા છે, જેના કારણે લોકો સુધી સાચી માહિતી પહોંચી શકતી નથી અને ક્યાંક ને ક્યાંક લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, શૈલેષ વર્મા, જૂનાગઢ, સ્પીડ ન્યૂઝ 17. બાદુભાઈ, તમે કઈ હોસ્પિટલમાં તમારા પેશન્ટ હતું, કઈ રીતે લઈને? કઈ હોસ્પિટલમાં હતા અને કોરોનાના હિસાબે લઈને આવ્યા? કોણ હતું? મારો ભત્રીજો હતો. શું નામ? પરેશ. અરે, તેનું નામ ત્યાં અમારે રાઈટ નામ તો પ્રકાશ હરદાસભાઈ ચંદ્રવાડિયા. અને બીજા કેટલા ડેડ હતા ત્યાં? 6 થી 7. 6 થી 7 બીજી ડેડ થયા? હા, આજની દિવસની. આજે મારા કાકીની અને મારા કાકી 7:30 વાગે એક્સપાયર થયા છે. કોરોના વોર્ડમાં હતા અને જોકે ખરેખર તો ત્યાં ડેડબોડીઓનું એવું કહેવામાં આવ્યું કે વધારો છે. બે બે ડેડબોડીઓ આવતી હતી એ પ્રમાણે, વારા પ્રમાણે અત્યારે અમે સ્મશાને આવ્યા. અત્યારે કેટલી ડેડબોડી સાથે હતી? અત્યારે બે ડેડબોડી સાથે આવી છે. તમે સાથે બે ડેડબોડી લઈને? બે સાથે લઈને આવ્યા. ત્યાં કેટલી પડી છે? ત્યાં અત્યારે લગભગ અમે માનીએ ત્યાં સુધી અત્યારે નથી હતી. તમારે 11:30 તમારા સ્વજનનું ડેથ થયું હતું, ત્યારે અંદાજે તમારો વારો કેટલામાં હતો? ત્યારનો તો અમને ખબર નથી, પણ એમ કીધું કે તમારો વારો આવશે એટલે તમને કહેવામાં ફોન કરવામાં આવશે. એટલે અંદાજિત ડેડ બોડી કે મરણ કેટલા હતા એનો કઈ અંદાજ? 6-1 જેવા તો હતા ત્યારે. આજે આપનું નામ જણાવજો. આપણે શું મુશ્કેલી હતી સિવિલ મથક? હાજી, અને બે દિવસ સારું રહ્યું. આજે સવારની તબિયત એટલી ખરાબ થઈ ગઈ, એમની સાથે એકવાર વાત થઈ ગઈ. હાજી, અને એનું કહેવાનું એવું હતું કે મને અહીંયા સેજે સારું નથી. પછી અમે ડૉક્ટરોને કીધું કે સાહેબ, આ અમને તો જવા નથી દેતા અહીંયા. એટલે ડૉક્ટરને કીધું કે ઉપરથી અમારા મામીની તબિયત બહુ ખરાબ છે, તમે થોડુંક ધ્યાન દો. આ કાંઈ વાંધો નહીં, જોવડાવી લેશું, જોવડાવી લેશું એમ કરીને સાંજ કરી નાખ્યું. સાંજે પછી એવું કહેવામાં આવ્યું કે તમારો વોર્ડ શિફ્ટ કરી નાખ્યો છે. વોર્ડ બદલાય નહીં, કાંઈ વાંધો નહીં, તો સારા વોર્ડમાં વયા ગયા. તો વોર્ડમાં નાસ્તો પાણી મોકલાવ્યા, તો ત્યાં કોઈ એવું બીજું કાંઈ કોઈ એવું બેસર નથી. એમ ચોખ્ખું આપણે સિવિલ વાત આવે તમને કીધું. સિવિલ અને બીજી વાત એ કરી કે અહીંયા જે ટ્રીટમેન્ટ થાય છે ને એ કન્ડિશન બહાર વધી ગઈ છે. 150 માણસની
બેડશીટ હોય અને એમાં તમે 400 માણસની ટ્રીટમેન્ટ કેવી રીતે આપો એ બધું છે. અને સિવિલમાં બીજી વસ્તુ કે કોઈ પણ જે રિપોર્ટ તમે માંગવા જાઓ તો ત્યાં બહારના સ્ટાફવાળા એમ સુધી હાલતા થવા